12th માં લિટરલી 3 વિદ્યાર્થી આખા ક્લાસમાં 12th માં 3 જ વિદ્યાર્થી ઓન્લી 3 પીપલ 3 સ્ટુડન્ટ્સ અને એમાં હું ક્લાસમાં ફેલ થાઉં તો ક્લાસમાં થર્ડ આવું એના જેવી પરિસ્થિતિ આવી તો તો વ્યક્તિ જ નતો કોઈ આવવા બરાબર છે સર કે સર 3 4 મહિના જ હવે બાકી છે તો સર એના માટે રિવિઝન પ્લાનિંગ તમે એ વખતે કઈ રીતે કર્યું હતું ને અત્યારના સ્ટુડન્ટ માટે તમે શું ગાઈડ કરશો સર પાયોમાં તો કોઈ ટીચર જ નતા ખાલી ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના બે ટીચર હતા અમારી પાસે ઓ તો અમે લોકોએ હિન્દી મીડિયમની બુક્સને ટ્રાન્સલેટ કરીને ઇંગ્લિશ મીડિયમમાં એક્ઝામ આપી અને એમાંથી ક્લિયર કર્યું હતું ટ્વેલ્થ એવું છે તો સર એઝ અ પેરેન્ટ કઈ રીતે બાળકનું ધ્યાન રાખવું લાસ્ટ બે ત્રણ મહિનાના સમયમાં કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે સ્વાગત છે તમારા બધાનું ઇન્ડિયાના મોસ્ટ લવેબલ એટેક પ્લેટફોર્મ કોલ ફિઝિક્સ વાળા અને સ્વાગત છે તમારું આપણું પીડબલ્યુ ગુજરાતી ચેનલ પર સ્વાગત છે મિત્રો આજે આપણે તમારી સાથે ફરી એકવાર આવી ગયા છીએ ડોક્ટર સ્ટોકનો એપિસોડ નંબર ટુ લઈને

થેન્ક યુ વેરી મચ સર તમને બોલાવા પાછળનો પર્પસ તો તમને ખબર જ છે સર અમારા વિદ્યાર્થીઓનો ગોલ છે સર નીટ 2024 ક્લિયર કરવી સર અને સર અમે એવું માનવું છે કે જો આ સલાહ અમે બધા તો રોજ આપી રહ્યા છીએ પણ તમારા જેવા એક્સપર્ટ જો થોડી એક્સપર્ટ એડવાઇસ આપી દે સર તો પછી બીજું કંઈ કમી બાકી નહીં રહે કદાચ અમારી સાઈડથી તો સર વેલકમ છે તમારું આ પોડકાસ્ટમાં થેન્ક યુ વેરી મચ સર ફર્સ્ટ ઓફ ઓલ આપણે પોડકાસ્ટ ચાલુ કરીએ એ પહેલાં વિદ્યાર્થીઓને હું તમારો શોર્ટ ઇન્ટ્રો આપી દઉં આપણી સાથે જે પ્રેઝન્ટ છે એ છે ડૉક્ટર શબ્બીર ગાડી જેમને એમબીબીએસ અને એમડી મેડિસિન કરેલું છે એ પણ અમદાવાદની ફેમસ એનએચએલ કોલેજમાંથી બરાબર અને એમને ક્લિનિકલ એક્સપિરિયન્સ મોર દેન ફોર્ટીન યર્સનો છે થર્ટીન યર્સનો એમને ટીચિંગ એક્સપિરિયન્સ પણ છે અને એ પણ છે કે એસડી સદમાંથી અને એમને બીજી ઘણી બધી રિજનલ કોન્ફરન્સમાં પણ એઝ અ ફેકલ્ટી સ્પીચ આપેલી છે અને અત્યારે હાલ એ ડાયાબિટીસ થાઇરોઇડ અને હાઈપરટેન્શનના પેશન્ટોને પોતાની મેડિસિનના જાદુથી ક્યોર કરી રહ્યા છે તો વેલકમ ટુ ધ શો ડોક્ટર શબ્બીર સર યસ સર પહેલો ક્વેશ્ચન સર તમને જ્યારે અમારા તરફથી ટીમ તરફથી ઇન્વિટેશન આપવા માટે મેં ફોન કર્યો સર ત્યારે તમે તરત જ કીધું હતું કે સર મારે આવું જ છે તો સર એ વખતે તમારા માઇન્ડમાં જે થોટ્સ ચાલી રહ્યા હતા એ ક્યાં હતા સર ફર્સ્ટ ઓફ ઓલ તો હું તમારું થેન્ક યુ કરીશ કે તમે મને ફિઝિક્સવાળાના પ્લેટફોર્મ પર બોલાયા છે ફિઝિક્સવાળા જ્યારે મને બોલાવ્યું આ નામ આવે છે ફિઝિક્સવાળા એમ એટલે પહેલાં તો આપણે પ્રાઇઝ કોન્શિયસ જે ઇન્સ્ટિટ્યૂટ જે તમને ટીચિંગ આપે છે એની વાત મગજમાં આવે અને અમારા જેવા ડૉક્ટર્સ છે અમારા જેવા ઘણા બધા ઇન્ડિયામાં ડોક્ટર્સ હશે જે બહુ જ ગરીબ પરિસ્થિતિમાંથી એક લેવલે પહોંચ્યા છે તો એવા બધા ડૉક્ટર્સની સ્ટોરી કોઈ સ્ટુડન્ટ સાંભળે જેને એ પરિસ્થિતિમાં છે અને એને આગળ આવવું છે આઈ થિંક એના માટે એક ઇન્સ્પાયરિંગ સ્ટોરી હશે તો બસ સર અમારો નેક્સ્ટ ક્વેશ્ચન આની સાથે જ લિંક છે આ તમારી સ્ટોરી જોડે જ સર કે સર તમને પહેલેથી આમ ડૉક્ટર બનવાનો જ ગોલ હતો કે આ થોટ ક્યારે આવ્યો અને એ પછી આ થોટ પૂરું કરવા માટે એની પાછળનું મોટિવેશન કોણે આપ્યું કે કોણે પૂરું પાડ્યું સર સૌથી પહેલું એવું કહીશ કે આઈ વોઝ વેલિંગ કે હું મારા કન્ટ્રીને સર્વ કરું એ મારા શરૂ થી એક એમ હતો અને આઈ વોન્ટ બીકોઝ હાઈટ હતી અને વેટ છે તો આર્મીમાં જવાનો એક ખ્વાબ હતો કે જઈ શકે વાત છે સર હા પણ ફ્લેટ ફૂટ હતો આઈ કુડ નોટ એન્ટર ઇન આર્મી કે પહેલાથી એના રૂલ્સ રેગ્યુલેશન વાંચ્યું કે ફ્લેટ ફૂટવાળાને તો આર્મી મેડિકલ કેન્સલ કરી દે છે વોટ ઇઝ ધ નેક્સ્ટ બેસ્ટ થિંગ જે કરી શકાય એમ એ મેડિકલ બનવાનું હતું પણ ઘરની પરિસ્થિતિ એવી કે જેના કારણે એવું લાગે કે મેડિકલ તો આપણા બસની વાત જ નથી એટલે એનો તો એ નહીં એના જેવું હતું તો મારા ફાધર છે ને એ ટેકનિકલ જોબ કરતા હતા એક નાનકડી દુકાન હતી હું સ્કૂલથી છઠ્ઠા ધોરણ મને યાદ છે કે હું ભણીને રોજ એમની દુકાન જઈને રાત્રે સાંજે સમય જે મળતો એમાં બેસતો મારા એક ટીચર આવ્યા અને મારા ફાધરને એવું કીધું કે તમે છે ને આ છોકરાને અહીંયા ના બેસાડો કે ઓકે આ છોકરો અહીંયા બેસે તમારે જેવું ટેકનિકલ કામ જ કરશે છોકરો ભણવામાં હોશિયાર છે એને ઘરે જવા દો મારા ફાધરે એવું પૂછ્યું એમને કે આ ઘરે જઈને તો રમ્યા કરશે તો રમશે તો આ ભણશે ક્યારે અને આનું શું કાંઈ એના કરતાં તો કંઈક શીખશે તો મારે ટીચરે એવું કીધું કે છોકરો છે એટલે રમવા દો એની ઉંમર છે રમશે પણ સાથે સાથે ભણવામાં હોશિયાર છે એટલે આગળ જશે અહીંયા બેસે આ શીખી જશે દેટ વોઝ ધ ટર્નિંગ મોમેન્ટ એટલે મારા ફાધરે તે દિવસે મને દુકાનથી કાઢી મૂક્યું મને કહે કે હવે પાછું દુકાને નહીં આવતો હતું ભણતર કર કે રમ જે કરવું ઘરે અને સ્ટાર્ટેડ રીડિંગ એમ ભણવાનું ચાલુ કર્યું એક નાનકડા ગામમાંથી બિલોંગ કરું છું રાજસ્થાનનું એક નાનું ગામ જેને ગલિયાકોટ નામ છે ત્રણસો ઘરની વસ્તી એમાં નાનકડું સ્કૂલ માં ત્રણ વિદ્યાર્થી એમ માં લિટરલી ત્રણ વિદ્યાર્થી ક્લાસમાં માં ત્રણ જ વિદ્યાર્થી ઓનલી થ્રી પીપલ થ્રી સ્ટુડન્ટ્સ અને એમાં હું ક્લાસમાં ફેલ થાઉં તો ક્લાસમાં થર્ડ આવું એના જેવી વ્યક્તિ જ બરાબર છે સર એ ટ્વેલ્થમાંથી હું પાસઆઉટ કર્યું અને ગામમાં જેમ કહેવાય છે લોકોને એક ડર હોય છે કે હિન્દી ઇંગ્લિશ ગુજરાતી કઈ લેંગ્વેજમાંથી અમે ભણીએ તો ડોક્ટર બનીશું હોય કેવા માટે તો ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ હતો ગામમાં લોકો ડાયલેક્ટ બોલતા હતા વાગડી ઓકે વાગડ એરિયા કે લોકલ લેંગ્વેજ ડાયલેક્ટ કહેવાય ને હા બોલી છે ભાષા પણ નથી ઓકે બોલી છે બોલી છે એટલે એમાં મે વાત કરતા હતા ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ પણ ત્યાંથી હું પસાર કર્યો ઓલ ઇન્ડિયા એ ટાઈમ મારા ટાઈમે ઓલ ઇન્ડિયા પ્રી મેડિકલ ટેસ્ટ આવતું તો ઉદયપુર એક વર્ષ તૈયારી કરી ઓલ ઇન્ડિયા પ્રી મેડિકલ ક્લિયર કર્યું અને એક પ્રેસ્ટિજિયસ મેડિકલ કોલેજ જે અમદાવાદની કહેવાય છે એનએચએલ એમએમસી

તમે એક વસ્તુ વિચાર કરો નાનું ગામડું ઓછી કોમ્પિટિશન ઓછા વિદ્યાર્થીઓ અને સર સબ્જેક્ટ કેટલા હતા અને તમારા એ સ્કૂલમાં ટીચર્સ ટીચિંગ કેવું હતું સર પાયોમાં તો કોઈ ટીચર જ નહોતા ખાલી ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના બે ટીચર હતા અમારી પાસે ઓહ તો અમે લોકોએ હિન્દી મીડિયમની બુક્સને ટ્રાન્સલેટ કરીને ઇંગ્લિશ મીડિયમમાં એક્ઝામ આપી અને એમાંથી ક્લિયર કર્યું હતું ટ્વેલ્થ એવું છે તો વિદ્યાર્થીઓ આ ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર તમે સાંભળ્યો કે સિચ્યુએશન કંઈ પણ હોય સર જો આપણામાં એ વિલ હોય તો આપણે અચીવ શકીએ મોસ્ટલી એ છે કે વિલિંગનેસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ તમારા પેરેન્ટ્સ તમને ધક્કો મારીને ડૉક્ટર બનાવે કે તમને ડોક્ટર બનવું તો છે પણ એના પાછળની તમને મહેનત નથી કરવી તો એ સક્સેસ મેળવવો થોડો મુશ્કેલ થઈ જાય છે બાકી કોઈ સક્સેસની કોઈ ડેફિનેશન નથી મારું તો એક જ લાઈન હોય છે મારી લાઈફના કે હોપ ફોર ધ બેસ્ટ પ્રિપેર ફોર ધ વર્સ્ટ એન્ડ વેટ ફોર ધ રેસ્ટ વાહ જોરદાર લાઇન એક લાઇન ફરી વખત સર હોપ ફોર ધ બેસ્ટ યસ હોપ ફોર ધ બેસ્ટ બેસ્ટ કે તમારું બેસ્ટ થાય એની પ્રિપેરેશન કરો કે તમે બધું જ બેસ્ટ થશે પ્રિપેરેશન કરો યસ બટ હોપ ફોર ધ બેસ્ટ પ્રિપેર ફોર ધ વર્સ્ટ કે ભાઈ બહુ જ ખરાબ થશે તો પણ એ સંજોગોમાં હું આગળ નેક્સ્ટ બીજું કંઈક કરીશ એમ સંજોગો એટલે ઘણા લોકો વર્સ્ટ થાય તો પ્રિપેર ના હોય એમ કે હવે આગળ શું હોય એમ આગળ આગળ નેક્સ્ટ બી પ્લાન તૈયાર હોય કે બીજું કંઈક કરીશ યસ 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 અને વેટ ફોર ધ રેસ્ટ બરાબર તમે તમારી મહેનત કરી શકો છો એક સારું રિઝલ્ટ આવે એની અપેક્ષા કરી શકો છો પણ ઘણી વાત વિપરીત

એ ટાર્ગેટ ઓરિયન્ટેડ નથી હોતા યસ 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 અમારા સમય મારો જે સ્ટાઇલ છે મે બી બીજાનું સ્ટાઇલ ડિફરન્ટ બી થઈ શકે એવું છે તમે બુક વાંચો તો તમને એમ હોવું જોઈએ ખબર કે આટલા કલાકમાં મારે આટલા ચેપ્ટર પૂરા કરવા છે જ્યારે તમે ટાર્ગેટ આપશો ને દે વિલ વર્ક ફોર ઇટ તમે મેક્સિમમ છોકરાઓને જુઓ ને તો જ્યારે એમનું એક્ઝામ ચાલતી હોય ને એમને બધું બરાબર વંચાતું ને બધું બધું આવડતું હોય પણ એક્ઝામ સિવાય છે ને એમને વાંચવાનું કોને તેમને ના મજા આવે હા એનું રીઝન છે કે એની પાસે ગોલ નથી કોઈ ગોલ સેટ નથી ગોલ સેટ નથી એટલે એવું કર્યું ને કે આ વીકેન્ડમાં મારે આ ત્રણ ચેપ્ટર પાંચ ચેપ્ટર આના બે ચેપ્ટર આના બે ચેપ્ટર આના કમ્પ્લીટ કરવાના છે હું તો એવો રીતે બી કરતો હતો એમ કે ઉદયપુર જયારે ભણતો તો પીએમટી ની તૈયારી કરતો હતો દર રવિવારે બે વાગ્યા પછી નહીં ભણવાનું એમ ઓહ એટલે કે આપ મને એવું પણ પૂછી શકો એમ કે ભાઈ આ મોબાઈલ ના ડિસ્ટ્રેક્શન થતું હોય કરવું જોઈએ તો અમારા ટાઈમે એટલું બધું મોબાઈલ પણ હવે એન્જોયમેન્ટ તો જોઈએ ને કેટલું વાંચે માણસ કેટલું વાંચે એમ સવારે છ વાગ્યા નું બાર વાગ્યા સુધી વાંચે બાર વાગે સુઈ જાય સવારે વહેલું પાછું ઉઠવાનું ઊંઘ શાયદ પૂરતી ના મળતી હોય એમાં ક્યાંક દિવસે એન્જોયમેન્ટ બે વાગ્યા સુધી રવિવારે વાંચવાનું બરાબર સવારે છ વાગે ઉઠી જવાનું બે વાગ્યા સુધી બધા પ્રોબ્લેમ સોલ્વ કરવાના જ્યાં ટ્યુશને જવું હોય એક્ઝામ આપણે બધું આપી દેવાનું બે વાગ્યા પછી એકાદ મૂવી જોવા જવાનું એન્ટરટેનમેન્ટ થાય તમે રિલેક્સ થઈ જાઓ અને મન્ડે બાછા રેડી થઈ જાઓ તમે એ ટાઈમે અને પાછું સેટરડે સુધીનું એકદમ સ્કેડ્યુલ પેક હોય એટલે કાઇન્ડ ઓફ સર આપણે કહી શકીએ કે નાનો બ્રેક એ એક તમારો બૂસ્ટર નું કામ કરે છે એબ્સોલ્યુટલી એ બૂસ્ટર એટલે એક તો થયો વીકએન્ડ બ્રેક જે તમે રવિવારે બે ત્રણ કલાકે તમે તમારા લક્ઝરી ટાઈમ જેવું વાપરો એને તમે બી એન્જોય કરો રિલેક્સ થઈ જાઓ સાચી વસ્તુ છે સર પણ કોઈક દિવસે પણ એવું થાય તમને મેં કીધું ટાર્ગેટ ઓરિયન્ટેડ હવે આજે મારે બાયો ભણવું છે કે મારે ફિઝિક્સ મારી ફિઝિક્સ બહુ સારી છે ક્વેશ્ચન જલ્દી કમ્પ્લીટ થઈ ગયા તો બાય ઇવનિંગ આઈ કેન રિલેક્સ મારો આજે ટાર્ગેટ પતી ગયો છે કેમ કે મેં ટાર્ગેટ જે મૂક્યો હતો એ કમ્પ્લીટ થઈ ગયો હતો આઈ કેન રિલેક્સ બીજું ઘણા છોકરાઓ સવારથી બેઠા સાંજ સુધી કન્ટિન્યુઅસ રીડિંગ 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 ચાલુ જ હોય બટ ઇફ યુ ગો બાય સાયન્સ તો મેક્સ તમારો જે કન્સન્ટ્રેશન સ્પાન છે ને એ છે ફોર્ટી ફાઇવ મિનિટ પિસ્તાલીસ મિનિટ પછી જો તમે કંઈક વાંચો છો તો એની એન્ટ્રી બ્રેન માં જવાની ધીરે 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 સ્પીડ ઓછી થઈ જાય એટલે મેક્સ ટુ મેક્સ હું ભણતો હતો તો પિસ્તાલીસ મિનિટ બહુ ઓછા થઈ જાય કારણ કે પાંચ મિનિટ તો શરૂઆતમાં સમજવામાં ને પાંચ મિનિટ એન્ડિંગમાં નીકળી જાય તો આપણે કલાક સવા કલાક સુધી રાખીએ તો બરાબર છે એના પછી પાંચ દસ મિનિટનો બ્રેક કરે શાંતિથી બહુ કંઈ ના હોય ને આંખ બંધ કરીને સુઈ જવાનું મગજ શાંત થાય એન્ડ ધેન રીસ્ટાર્ટ ઓકે પણ જો તમે કન્ટિન્યુઅસ પાંચ કલાક સુધી ચોપડી વાંચ 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 કરો તો તમારા મગજમાં એ બે કલાક જેટલું જ જવાનું છે બાકીના ત્રણ કલાક તમે છે ને વેસ્ટ કર્યા છે ગોટ ઇટ સર એટલે સર સરનું કન્ક્લુઝન એ જ છે વિદ્યાર્થી મિત્રો કે એકલું ભણબણ 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 બી ના કરવું જોઈએ તમને જ્યાં જરૂર લાગે ત્યાં એટલીસ્ટ એક નાનો બ્રેક લો અને આ બ્રેક સર એ સેટબેક નહીં હોય પણ એ લોંગ જમ્પ માટેની તૈયારી એબ્સોલ્યુટલી બ્રેનને થોડો તો રેસ્ટ મળવો જોઈએ એમ તમારો સીપીયુ છે આ સીપીયુ ગરમ થઈ જશે વર્ક તમારી એફિશિયન્સી ઓછી થઈ જશે એટલે સીપીને ઠંડક જ રાખવાનું છે તમારે ઠંડક જેવું થઈ જાય છે ઓકે ઓકે ગોટ ઇટ સર 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 હવે વાત નીકળી છે તો એક ક્વેશ્ચન કે મહિના જ હવે બાકી છે તો સર એના માટે રિવિઝન પ્લાનિંગ તમે એ વખતે કઈ રીતે કર્યું હતું ને અત્યારના સ્ટુડન્ટ માટે તમે શું ગાઈડ કરશો સર જો મેં જે રીતના પ્લાન કર્યું હતું અને મારી ઈચ્છા બી એવી છે કે તમે આવી રીતે કરો તો વધારે સપોર્ટિવ રહે કે ઘણા સબ્જેક્ટમાં તમારો બહુ કમાન્ડ હોય છે અને ઘણા સબ્જેક્ટમાં કમાન્ડ ઓછો હોય છે હવે દરેક સ્ટુડન્ટ સપોઝ માય ફિઝિક્સ વોઝ વેરી ગુડ મને ખબર છે ફિઝિક્સ મારું બહુ પણ બાયો અને કેમેસ્ટ્રીમાં થોડી તકલીફ રહેતી હતી મને બે સમય એવું હતું ઓકે હવે ઘણા એવા હોય કે જેને બાયો અને કેમેસ્ટ્રી સારી હોય અને ફિઝિક્સમાં તકલીફ પડતી હોય તો ફર્સ્ટ ઓફ ઓલ એ ડિસાઇડ કરવું જોઈએ કે ફિઝિક્સમાં બી ઘણા ટોપિક એવા હોય કે જે તમને આવડતા હોય તો જે તમને કન્ફર્મ હોય ને કે આ ટોપિક બહુ જ સારી રીતે મને આવડે છે ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ ઇન રિવિઝન ઓકે એ તમને આવડતા હોય કન્ફર્મેશન એ તમારું ઓનેસ્ટી હોવી જોઈએ કે આ મને આવડે જ છે એમ હવે હા બરાબર જે સબ્જેક્ટ તમને આવડે છે એની ઉપર તો તમને વર્કઆઉટ કરવું છે કારણ કે એ સ્કોરિંગ રહેશે તમારા માટે ઓકે સર હવે લોકોના જે ફોબિયા છે ને એ નથી આવડતું એના ફોબિયાના કારણે જે આવડે છે ને એમાં પરફોર્મન્સ ઓછી થઈ જાય છે સાચી વસ્તુ છે હવે રિવાઇઝ કરવા બેસો તો જે આવડે છે એને થોડુંક ઓછું પણ નથી આવડતું એના ઉપર ઓબ્વિયસલી ધ્યાન આપવાનું છે ઓકે સર પણ જે આવડે છે એને એવી રીતે પ્રિપેર કરવાનું કે એમાંથી જ મેક્સિમમ માર્ક્સ લાવવાના છે યસ અલ્ટિમેટલી તો ટોટલ માંથી કેટલા માર્ક્સ આવે એના ઉપર જ પરસેન્ટેજ ડિસાઇડ થશે ને એમાંથી તમારું સિલેક્શન થવાનું છે પરફેક્ટ સર બરાબર છે તો ડિવાઇડ ઇટ તમને અત્યારે ત્રણ મહિના પહેલા કઈ કઈ સબ્જેક્ટ કેટલી આવડે છે અને તમે કેટલું પૂરું કરી શકશો મેં આપને કીધું કે કેટલા ચેપ્ટર પૂરા કરવાના એની ડેડલાઇન નહીં મૂકવાનો કે મને બે વાર રિવાઇઝ કરવું છે બે વારમાં પહેલા જે ફર્સ્ટ રિવિઝનમાં થોડો સમય વધારે આપવો પડે સપોઝ કે 2 મંથ ફોર ફર્સ્ટ રિવિઝન એન્ડ વન મંથ ફોર સેકન્ડ રિવિઝન સર કારણ કે બેને દોડ દોડ મહિનો કરશો તો એ પાછું અનૈથિકલ થઈ જશે કારણ કે પહેલામાં તમને સમય વધારે લાગશે અને બીજામાં તમને સમય ઓછો લાગશે એટલે બે મહિનાને એક મહિનો ડિવાઇડ કરી દો અને સબ્જેક્ટ ડિવાઇડ વિથ વિદિન ધેટ સ્ટીપ્યુલેટેડ ટાઈમ તમે જે નક્કી કર્યો હોય એમાં તમારે પૂરું તો કરવું પડે પરફેક્ટ એ રાત્રે બાર વાગે પૂરું થાય તો બાર વાગ્યા સુધી પૂરું કરવાનું દસ વાગે પૂરું થાય તો બે કલાક વહેલું સુઈ જવાનું પરફેક્ટ સર તમારે કરવું પડે એટલે ટાઈમ લિમિટ ના હોવી જોઈએ લિમિટ બનાવો તમારા ટોપિક્સ પર ટોપિક્સ પર કોર્સ ઉપર કોર્સ ઉપર અને બહુ મોટો ટાર્ગેટ તા સેટ કરો એબ્સોલ્યુટલી એ તમે ના કરી શકો હા નાના નાના ટાર્ગેટ સેટ કરીને અચીવ કરો અચીવ કરો તો યુ વિલ બી હેપી કે આઈ ડન ઈટ હા હા બરાબર એટલે સ્ટ્રેસ આવવાની જગ્યાએ તમારો સ્ટ્રેસ રિલીવ થઈ જશે ત્યાં પરફેક્ટ સર આ સર તમે એક જ પ્રશ્નમાં બે જવાબ આપી દીધા કે સ્ટ્રેસ રિવીલ કઈ રીતે કરવું 4 મહિના પહેલા નાના નાના ટાર્ગેટ બનાવો અને એને અચીવ કરો અને પછી ધીરે ધીરે તમે સક્સેસફુલ થઈ જ જશો સર થ્રુઆઉટ ધ યર ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહે છે કે સર અમારે આ નીટની તૈયારીમાં ઘણા બધા અપડાઉન્સ આવ્યા છે અને એના લીધે અત્યારે અમારી તૈયારી ઓન ટ્રેક હોવી જોઈએ એવું નથી તો સર તમારી વખતે એઆઈપીએમટી વખતે સર બધું ટ્રેક પર જ ચાલી રહ્યું હતું કે મેડિકલ લેતી વખતે બી તમારી લાઈફમાં સર અપડાઉન આવ્યા હતા અને સર બધાની લાઈફમાં આઈ ગેસ અપડાઉન આયા જ હોય તો સર એને હેન્ડલ કઈ રીતે કરવું જો તમારો ટાર્ગેટ ક્લિયર હોય ને તો બધું હેન્ડલ થઈ જાય એના જેવું છે અને સર મારી દ્રષ્ટિએ ટાર્ગેટ બી માર્કનો ના હોવો જોઈએ ઇટ્સ ટાર્ગેટ કે આપણી મહેનત બરાબર છે કે નહીં એબ્સોલ્યુટલી હું તો મારી દીકરી પણ આ વર્ષે ડેન્ટલ લીધેલું છે એને યસ યસ તો એને મેડિકલ એમબીબીએસ નો ઓલવેઝ બધાને ટાર્ગેટ હોય જ છે યસ 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 એટલે આ વખતે એને ડેન્ટલ મળ્યું તો એને ડેન્ટલ લીધું આઉટ ઓફ અમદાવાદ મળતું હતું કંઈક સરકમસ્ટેન્સ કારણે ના મોકલી શકે એને ડેન્ટલ લઈ લીધું એનો કંઈ વાંધો નથી આવું તારી મહેનત બરાબર કર બરાબર છે સર પછી જે માર્ક્સ આવશે તમારા કરતા વધારે તો કરી શકવાના બી નથી સર અનને જ વધારે એક્સપેક્ટેશન તમારી લાઈફ થી રાખશો ને જો નહીં મળે તો દુખી થશો એના કરતા તો તમે તમારી મહેનત કરો ટાર્ગેટ બરાબર એ જ રાખવાનો કે મને એમબીબીએસ જ જોઈએ છે પણ આજેના આજે એમબીબીએસ નો ગોલ આજેના આજે કોલેજ ના પણ ગોલ હોય પછી અચીવ ના થાય તો ડિપ્રેસિવ ફીચર આવે યસ 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 અને સર તમે કીધું એ જ પ્રમાણે કે પ્લાન બી બી એક રેડી હોવો જ જોઈએ અને એ બી સારો જ છે સર ડેન્ટલ ઇટ ઇટસેલ્ફ અ ડોક્ટર હોતો એમ કે કે ડેન્ટિસ્ટ ન બની શકે એમ યસ 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 તો બીજી ઘણી બધી વસ્તુઓ છે તમે ફિઝિયોથેરાપી કરી શકો માઇક્રોબાયોલોજી લઈ શકો છો તો ઘણા બધા ફિલ્ડ એવા છે જેની અંદર તમે જઈ શકો છો તમને પીપલ આર એક્સેલિંગ ઇન એવરી ફિલ્ડ યસ 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 પણ જો તમને સારી મહેનત કરશો તો ઓબ્વિયસલી સારા માર્ક પરફેક્ટ સર એટલે સર મેઈન કન્સર્ન એ જ છે કે રિઝલ્ટ પહેલા હોય કે રિઝલ્ટ પછી ફિલ્ડ પહેલાંની હોય કે ફિલ્ડ પછીની હોય ફિલ્ડ ટોપ કરવી ઇમ્પોર્ટન્ટ છે સર એક બીજો ક્વેશ્ચન ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહે છે કે સર લેંગ્વેજનું બેરિયર આવી રહ્યું છે બહુ જ ગુજરાતી લેંગ્વેજ સર ઇંગ્લિશ મીડિયમવાળા આટલા બધા હોશિયાર સ્ટુડન્ટ આગળ હોય સર ઇંગ્લિશ અને ગુજરાતીનો ફરક પડી શકે નીટમાં એટલો બધો કે આ એક માઇથ છે મારા હાથે હવે તો બિલકુલ ના પડી શકે મેં તમને તો મારા શરૂના જ પહેલામાં કીધું છે કે અમે તો અમારી ડાયલેક્ટ બોલતા હતા એમને તો હિન્દી બોલતા નહોતું આવડતું અને ઇંગ્લિશ મીડિયમમાં એક્ઝામ આપી હતી હવે તો બહુ સરસ થઈ ગયું છે કે ગુજરાતીમાં જ એક્ઝામ થાય છે તમે ગુજરાતીમાં ભણાવો છો યસ ફિઝિક્સ વાળા હવે ગુજરાતીમાં લેક્ચર આપે છે યસ અને આમાં છે ને લેંગ્વેજ કોઈ બેરિયર ઇટ ઇઝ અ મીડિયમ ઓફ કન્વેઇંગ યોર આઈડિયાઝ એટલે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી એ બધું સમજવાની જરૂર છે આ સાયન્સ છે આર્ટ્સ નથી કે જેમાં તમને ઇંગ્લિશ કે ગુજરાતી આવડે તો તમે સક્સેસફુલ થઈ શકો સાચી વસ્તુ તમે સાયન્સ સમજો એ લેંગ્વેજ ખાલી તમને સમજાવી શકે છે એટલે જો તમને સાયન્સ આવડતી હશે યુ કેન એક્સેલ યસ યસ એટલે લેંગ્વેજ ના જો એક્સક્યુઝ કરતા હો તો એ એક્સક્યુઝ બિલકુલ નહીં બિલકુલ નહીં કરતા એમાં એક્સક્યુઝ અને કરી જ શકો છો તમે જો બધા જ કરી શકે તો તમે કેમ નહીં પરફેક્ટ બરાબર સર સર એક નેક્સ્ટ ક્વેશ્ચન સર કે સર લાસ્ટ ટાઈમ એક વિદ્યાર્થી કહેતા હોય કે ના દિવસે સર બહુ જ એન્ઝાઇટી થતી જતી હોય છે સર બહુ જ એમ કે હવે શું કરવું ખબર જ ના પડે તો એક્ઝામના દિવસે શું વાત ધ્યાન રાખવી જોઈએ હું તો દરેક એક્ઝામમાં એવું કરતો હતો કે જ્યારે સવારે એક્ઝામ હોય ને એટલે બે કલાક હાથમાં ચોપડી ઉપાડી તો ઉપાડીને ચોપડી બંધ કરીને મૂકી દેવાનું આઈ જસ્ટ સ્લીપ ફોર ટુ આવર્સ બિફોર ગોઈંગ ટુ એક્ઝામ ઓ બે કલાક સુઈ જવાનું બરાબર છે એટલે જેવું તમે સુઈ જાઓ રિલેક્સ હા આખી રાત તમે જાગીને જો સવારે એક્ઝામ આપવા ગયા હોય પ્રોપર સ્લીપ તમને ના મળી હોય તમારું બ્રેન કામ નહીં કરે હા તમને જે આવડતું હશે ને એમાં શાયદ આ થઈ શકે ના આ ઓપ્શન હશે આવા બધી ક્વેરીઝ જનરેટ થાય ને એમાં તમે ખોટું જ અટેમ્પ કરીને આવો સાચી વસ્તુ એના કરતા તમારું માઇન્ડ રિલેક્સ હોય તમે પ્રોપર સ્લીપ લીધી હોય તમે હવે જે વાંચવાનું હતું જો આખું વરસ બે વરસ તમે વાંચ્યું છે એમાંથી જો તમને નહીં આવડતું તો એક બે કલાકમાં તમારું કશું થઈ જવાનું નથી એના કરતાં રિલેક્સ થઈ જાઓ અને હેવ કોન્ફિડન્સ કે તમે જે વાંચ્યું છે તમને આવડે છે ને તમે પરફોર્મ કરશો પરફેક્ટ અને જે લોકો કોન્ફિડન્સ રાખે કે જે જીતી જાય છે પરફેક્ટ તો एग्जाम ના દિવસ માટેની માત્ર બે ટિપ્સ કોન્ફિડન્સ રાખો અને શક્ય તેટલું રિલેક્સ રહો રિલેક્સ Абсолюટલી ડન છે મિત્રો લાસ્ટ ક્વેશ્ચન સર એક વાંચતા વાંચતા બહુ જ કંટાળો આવે છે અજુ આવા ક્વેશ્ચન આવે 4 મહિના પહેલા સર એ જે કંટાળો આવે છે ને એના જે રીઝન છે ને બેઝિકલી કે લેક ઓફ ઇન્ટરેસ્ટ તો તમારા ગોલ માં ભી તમને ઇન્ટરેસ્ટ નથી આ તમારા સબ્જેક્ટ માં ઇન્ટરેસ્ટ નથી એટલે બેટર કે તમે તમારા સબ્જેક્ટ માં ઇન્ટરેસ્ટ લો અને ઘણી વસ્તુ નહીં પણ આવડે હવે ફિઝિક્સ નહીં આવડતી કઈ વાંધો નહીં હવે કેરી ઓન કરીને પૂરું કરવું જ છે પછી તમે જયારે એમબીબીએસ કરશો તો નવા સબ્જેક્ટ આવશે એમાં સેકન્ડ ટાર્ગેટ ઓરિએન્ટેડ ટાર્ગેટ કે ભાઈ આ ત્રણ મહિના છે ને મારે ત્યાં પહોંચવું જ છે તો પછી તમને ઉભા નહીં આવે કંટાળો નહીં તમે શોર્ટમાં બઉ જ મસ્ત કી પોઈન્ટ બે કહી દીધા સર ઇન્ટરેસ્ટ ક્રિએટ કરો અને ટાર્ગેટ નક્કી કરો

જ્યારે તમે ભણાવતા હોય તમારું બી લેક્ચર ચાલતું હોય એ સામે એક નોટબુક હોય યસ સર એમાં લખે રાખે બહુ સાચી વસ્તુ ઘણા લોકોની મેમરી છે ને એ પિક્ટોગ્રાફિક હોય છે એ જુએ તો એને યાદ રહે છે સાચી વાત છે સર સો ઈટ શુડ બી રિટન ઓન અ પેપર પેપર સાચી અને એ જ્યારે તમે એકલા ભણતર કરતા હોય એવી રીતે પછી ડિસ્કશન કરવું હોય તો ઈટ કેન બી અ ગ્રુપ પરફેક્ટ સર

જોઈ રહ્યા છે તો સર એઝ અ પેરેન્ટ કઈ રીતે બાળકનું ધ્યાન રાખવું આ લાસ્ટ બે ત્રણ મહિનાના સમયમાં હવે છે ને પહેલાં તો એ બચ્ચું જે સ્ટુડન્ટ છે ને એ જ એન્શિયસ છે અને મા બાપ બી જો એન્શિયસ થઈ જાય તો અચીવ કરવું ગોલ પોસિબલ નથી થતો સાચી એટલે સૌથી પહેલાં તો મા બાપને કામ કુલ રહેવું પડે અને દે હેવ ટુ શો એ પોઝિટિવિટી દે હેવ ટુ શો એ પોઝિટિવિટી કે તમે કે બેટા થઈ જશે એમ હા એને પોઝિટિવ શબ્દો કહેવાના તું આટલા કલાક સુઈ ગયો તો હવે શું ભણીશ નહીં હવે ઠીક છે આ સુઈ ગયો ને બે કલાકે ઉઠે તો કેટલા થોડી મહેનત કર ને હવે ચાલુ કરને અને જો પોઝિટિવ તમે થર્સ્ટ આપશો તો એને બી થાય કે માય પેરેન્ટ્સ આર સ્ટેન્ડિંગ વિથ મી ઘણી એવું બી કહેવાય કઈ બેટા ના થાય તો કહે તારી મહેનત તો કર એમ દેટ શુડ બી પોઝિટિવ ઉપર કે તું આવી રીતના વણીશો ક્યાં તું આગળ સિલેક્ટ થઈ જવાનો છે આવું નેગેટિવિટી છે ને આમે પહેલામાં તો નેગેટિવિટી આવે યસ તમે હજી એના ઉપર બીજી નેગેટિવ આપશો તો એનો ગોલ અચીવ કરવામાં એને તકલીફ પડશે યસ યસ યુ શુડ બી મોર સપોર્ટિવ ટુ ધેમ પરફેક્ટ તો પેરેન્ટ્સ માટેના ટુ કી પોઈન્ટ નેગેટિવિટી છોડો તમારા બાળકને પોઝિટિવિટી બતાવો અને સેકન્ડ કી પોઈન્ટ ટાર્ગેટ છે જ સામે પણ એને એ બી સમજાવો કે આ ટાર્ગેટ કદાચ અચીવ ના થઈ શક્યો તો કઈ વાંધો નહીં લાઈફ હજુ ઘણી બાકી છે સર અને સર લાસ્ટ આ પોડકાસ્ટમાં એક ક્વેશ્ચન પૂછી લઈએ આજના પોડકાસ્ટનું કન્ક્લુઝન કે અથવા તમે તમારો જે કી મેસેજ લાસ્ટ ટુ થ્રી લાઇન્સમાં અમારા સ્ટુડન્ટ અમારા પેરેન્ટ સુધી પહોંચાડવા માંગો તો એ મેસેજ સર લાસ્ટ જોરદાર મેસેજ સર કે નીટ છે ને છેલ્લી જીવનની ઘડી નથી નીટ પછી તો લાઈફ શરૂ થાય છે અને જિંદગી ઘણી મોટી બાકી છે તેને જીવવાની ઘણી બાકી છે તો નીટને અચીવ કરો અને આગળ જીવવાના પ્રયત્ન કરો યસ થેન્ક યુ સો મચ સર સરની લાઈન્સ જોરદાર હતી આ અંત નથી શરૂઆત છે તો એક્ઝામ છે પણ એનાથી બીવાની જરૂર નથી બસ તૈયારી ચાલુ કરો અને સતત આગળ વધો થેન્ક યુ સો મચ સર ફોર મચ થેન્ક યુ થેન્ક યુ